આજના આ એનરીચમેન્ટ સેશનમાં મિત્રો તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે તમારો દોસ્ત સલીમ સોમાણી મિત્રો હમણાં કાઉન્સેલર મેડમને મળવાનું થયું તેઓનું નામ નિશા મસ્ત મજાનું કાર્ય કરે ઘણી બધી ચર્ચા કાઉન્સેલિંગ વિશે તેઓની સાથે થઈ તેઓએ મસ્ત વાત કરતાં એવું કહ્યું કે કાઉન્સેલિંગ કરવાનો જે શોખ છે એમને એક વખત એમના દાદીમા પાસેથી મસ્ત મજાની વાર્તા સાંભળી ત્યાર પછી લાગ્યો એ વખતે ખબર નહોતી કે આને કાઉન્સેલિંગ કહેવાય અને આ રીતે ઘણા બધા ફાયદા એનાથી બંને પક્ષે મળતા હોય તેઓ અત્યારે ફેમિલી કાઉન્સેલર તરીકે કાર્યરત છે અને કુટુંબના ઘણા બધા પ્રશ્નો હોઈ શકે ઘણી બધી સમસ્યા હોઈ શકે તેઓએ પ્રોફેશનલ ટ્રેનિંગ પણ લીધી છે એટલે જ્યારે ટ્રેનિંગ લીધેલી વ્યક્તિ છે એ કાઉન્સેલિંગ કરતી હોય તો એના જે ફાયદા હોય એ ચોક્કસપણે વધારે તીવ્રતમ અને વધારે સરસ રીતે પરિણામ લાવનારા હોય તેઓએ મત મજાની એક વાત એવી પણ કરી કે નાનકડા ગામડામાં દાદીમાં રહેતા હતા અને તેઓ પોતે ઘણી બધી મહિલાઓને મળતા અને તેઓનું કાર્ય બધાને નિરાતે સાંભળવાનું હતું અને પોતે સલાહ સૂચન પણ આપે સાંભળી લીધા પછી પણ સૌથી મહત્વની બાબત દરેક વ્યક્તિ એવું માનતી ખાસ કરીને જે બધી મહિલાઓ હતી ગામની એવું માને કે દાદીમાને કોઈ પણ વાત કોઈ પણ ક્ષણે સરસ રીતે કરી શકાય એટલે પછી વેન્ટિલેશન થતું કેથારસીસ થતું દાદીમાં સાંભળે ક્યારેક ઉકેલ ન હોય તો પછી એવું કહી દે કે ભગવાનમાં ભરોસો રાખો ખુદમાં શ્રદ્ધા રાખો ધરપત રાખો સમય પસાર થશે સૌ સારાવાના થશે અને આ રીતે તેઓનું જે માર્ગદર્શન છે એ ઘણી બધી વખત ખૂબ કામયાબ પણ નીવડતું અને બધાને ખૂબ ફાયદો પણ થતો એટલે ઘણી બધી મહિલાઓ છે એમાં એ ખૂબ પ્રિય હતા અને નિશા મેડમ એ પણ વાત કરતા હતા કે ત્યાર પછી તેઓએ એવા કાઉન્સેલરને મળવાનો પણ પ્રયત્ન કર્યો જ્યારે પોતે ટ્રેનિંગ લેતા હતા એ વખતે પોતે ખાસ્સો ભણતા હતા એ વખતે અને એમાં પણ બે ત્રણ બાબતો આવી કે અમુક વ્યક્તિ છે એ માત્ર અર્નિંગ કરવા માટે પ્રોફેશન અપનાવતી હોય છે પોતાને ચોક્કસપણે મહેસૂસ થવાની શરૂઆત ત્યાર પછી થઈ કે જો માત્ર તમે અર્નિંગ માટે આ પ્રોફેશન સ્વીકારો તો એટલી મજા ન આવે જેટલી તમને મજા આવતી હોય અને તમે પેશન સાથે એકદમ ઇન્થુઝિયેસ્ટિકલી ઉત્સાહ સાથે કામ કરો અને પછી તમને આર્થિક ઉપાર્જન એની મેળે મસ્ત રીતે થવા માંડે એટલે ઘણા બધા એવા કેસીસની પણ તેઓએ ચર્ચા કરી કે જેમાં એવું લાગતું હોય કે સીધો ઉકેલ ન હોય પણ ચર્ચા કરવામાં આવે મુક્ત મને વાતચીત કરવામાં આવે તો ઘણી બધી વખત એવું થતું હોય કે એમાં નવા આયામ પણ ઉમેરી શકાતા હોય છે અને ઘણી બધી વખત વ્યક્તિ પાસે એના ઉકેલ પોતાની પાસે જ હોય છે એ જ્યારે પોતે વાત કહેવા માંડે સૌથી મહત્વની બાબત એના માટે એ હોય કે કોઈ એને નિરાતે એકદમ ડિટેચ્ડ વેથી સાંભળે એ નિર્લેપ ભાવે નહીં તટસ્થતાથી સાંભળે અને એમાં કોઈ બાયોસિન ના હોય એટલે સૌથી મોટો ફાયદો એ થાય કે કોઈનો પક્ષ લેવાની વાત ન આવે એટલે સૌથી મહત્વની બાબત ત્યાં આ આવે કે વ્યક્તિ છે એ પોતે પોતાનો પ્રશ્ન રજૂ કરે વ્યક્તિ વિશે સંબંધોમાં કંઈક એ પ્રકારની ઉણપ આવી હોય કે એમાં ઘણી બધી વખત સંબંધો વણસી ગયા હોય એકબીજાનો દ્રષ્ટિકોણ સમજી શકાતો ના હોય જતું કરવાની ભાવના ના હોય સહનશક્તિ ના હોય ધૈર્યનો ગુણ ના હોય ઉતાવળાપણું હોય ઉપરાંત અમુક બાબતો અમુક એવી માન્યતાઓ હોય કે જે માન્યતાઓ છે મૂળથી ક્યારેય બદલી ન શકાતી હોય અમુક એ પ્રકારનો સંગાથ પણ હોય જેને કારણે અમુક પ્રશ્નો ઉદભવતા હોય અને પછી સંબંધને પણ એ અસર કરતા સાબિત થતા હોય તો આવા ઘણા બધા મુદ્દાઓ હોય જેના પર કામ પાર પાડવું પડે પણ નિશા મેડમે સૌથી મહત્વની બાબત એ કીધી કે ઘણું બધું વાંચન તમે કરતા હો જુદા જુદા પુસ્તકો વાંચતા હો અને જુદા જુદા ફિલ્ડના જે લોકો હોય પછી એ સ્ત્રી હોય કે પુરુષ જેન્ટ હોય કે લેડી બાળક હોય કે પછી વડીલ એ બધાને મળવાનું તમે તમે એમને સાથે રાખીને એમની પાસેથી કંઈક તમને ચોક્કસપણે સમજવા શીખવા મળતું હોય છે અને એ બધી બાબતો છે એ પ્રોફેશનમાં પણ ઉપયોગી સાબિત થતી હોય વાંચન પણ મદદ કરે ઇસ્પેશિયલી એવા પુસ્તકો કે જેમાં સત્ય ઘટનાઓ છે એ આલેખિત કરવામાં આવી હોય અને અદભુત સારાંશ જે તે લેખકે પીરસ્યો હોય આ સ્થિતિ દરેક વખતે જુદી હોવાની માહોલ જુદો હોવાનો વ્યક્તિનો સ્વભાવ અને આજુબાજુનું જે વાતાવરણ છે એ બધું અલગ હોય એટલે કોઈ ચોક્કસ એક ઉકેલ ના હોય પણ તમે વાતચીત કરો છો તમને ગમે છે એમાંથી કંઈક નીવડે છે કંઈક લાવી શકાય છે નીપજ આવે છે મારો એક મિત્ર મને હંમેશા કહે કે એની પાસે મસ્ત મજાનો ફોન જ્યારે આવ્યો ત્યાર પછી એણે એવું નક્કી કર્યું કે અમુક મિત્રોને સમયાંતરે ફોન પર વાત કરતા જ રહેવું અને એમને એમ પૂછીને ફોન કરવાનો કે તમારી પાસે જ્યારે નિરાતનો સમય હોય આપણે ચોક્કસ મળીએ એકબીજાને એને વાત કરીએ પર્સનલ કમ્યુનિકેશન છે ક્રિએટિવ કમ્યુનિકેશન કે ક્રિએટિવ કન્વર્સેશન છે એની તોલે કોઈ ન આવે પણ ઘણી બધી વખત એ શક્ય ના હોય દરરોજ મળવું શક્ય ના હોય ક્યારેક અંતરના કારણે પ્રશ્ન થતો હોય ક્યારેક કોઈ જુદા જુદા પ્રાંતમાં રહેતી વ્યક્તિઓ હોય બીજા દેશમાં રહેતી વ્યક્તિ હોય ક્યારેક એક જ સિટીમાં પણ અંતરાલ હોય અને મળી શકાતું ના હોય અમુક કારણસર મળી શકાતું ના હોય તો એને કારણે ઘણી બધી વખત શક્ય ન બનતી હોય વાતચીત પણ વાતચીત જ્યારે પણ શક્ય બને તો એમાં ખૂબ મજા તો બંને પક્ષે આવે પણ જે ઉમેરણ થતું હોય છે જે એન્ડ્રિચમેન્ટ થતું હોય છે જે એડિશન ઓફ વેલ્યુઝ થતું હોય એનો જે બેનિફિટ ફાયદો મળે એ અનન્ય હોય છે અને એ સાંભળીને એ વાતચીતમાંથી જે પામ્યા હોઈએ એ જો અન્ય સુધી પહોંચતું થાય તો એનો પણ અનન્યપણે ફાયદો મળે એટલે નિશા મેડમ સાથેની રસપ્રદ વાતચીત પછી મને એમ થયું કે ચાલો તમારી સાથે આ મુદ્દા કરું શેર જેથી થાય કરાય કર્યો ગણાય ગમતાનો ગુલાલ તો બુક ગોષ્ઠી છે હાજરી આપવા માટે નવું નવું વાંચો વિચારો શેર કરો ગુલાલ એ માટે દરેક ક્ષણ પવિત્ર જ પછી તમે રણમાં હો કે અરણ્યમાં અત્યારે તમે કોઈને તમારી પોતાની વાત કરતા હો કે પછી સાંભળતા હો કોઈને ધ્યાનપૂર્વક રસપૂર્વક ઉમંગ ઉલ્લાસ ઉત્સાહથી આપો રજા સલીમ સોમાણીને આવજો